હેલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહે કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ દસ જુલાઈ બે હાજર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં કયા પ્રદેશની સરકારે મિશન કુશલ કર્મી શરૂ કર્યું છે તો ફ્રેન્ડ દિલ્હી સરકારે હાલમાં દિલ્હી સરકારે મિશન કુશલ કર્મી શરૂ કર્યું છે શા માટે તો દિલ્હીમાં જેટલા પણ મજદૂર વર્ગ છે એ મજદૂર વર્ગને દિવસનું પ્રશિક્ષણ આપવામાં આવશે એના માટે મિશન કુશલ કર્મીની શરૂઆત કરી છે દિલ્હી સરકારે ફ્રેન્ડ વાત કરીએ દિલ્હી દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ હાલમાં પર્યાવરણ મંત્રાલયે ન્યૂ દિલ્હીમાં હરિયાળી મહોત્સવનું આયોજન કર્યું છે દિલ્હીના પહેલા પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદઘાટન નવી દિલ્હીમાં થયું દેશના પહેલા દિલ્હીના મુખ્યમંત્રીએ સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલની જાહેરાત કરી છે હાલમાં દિલ્હીના નવા ઉપરાજ્યપાલ બની ગયા છે વિનય કુમાર સક્સેના આઈસીજીના ના ઓગણચાળીસમાં કમાન્ડરોના સંમેલનનું ઉદઘાટન રાજનાથ સિંઘે દિલ્હીમાં જ કર્યું છે દિલ્હી વિશે આટલું યાદ રાખો

જે તંગી સર્જાઈ છે પીએમ પીએમ છે બરાબર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે હાલમાં બોરિસ જોન્સન બ્રિટેનની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે બરાબર અને એમણે યુકે ના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે

હાલમાં રાજસ્થાન સરકારે વિધાનસભામાં સ્વાસ્થ્ય અધિકાર બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે ઝારખંડ અને આંધ્ર પછી રાજસ્થાન યુરેનિયમ ખનનમાં પ્રવેશ કરવાવાળો ત્રીજો રાજ્ય બની ગયો છે રાજસ્થાનના સિક્કરમાંથી યુરેનિયમ મળી આવ્યું છે રાજસ્થાન સરકારે રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક પુરસ્કાર આપવાની જાહેરાત કરી અડાની ગ્રીન આર્મે ભારતનો પહેલો પવન અને હાઈબ્રીડ પાવર પ્લાન્ટ જેસલમેરમાં શરૂ કર્યો છે આટલું તમારે

હાલમાં કયા દેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત લીધી છે તો આપણા ગુજરાતના સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સૌજન્ય મુલાકાત લીધી છે હાલમાં ગાના દેશના પ્રતિનિધિ મંડળે કયો દેશ ગાના દેશ ગાના એક આફ્રિકી દેશ છે મિત્રો ગાંધીનગર પહોંચેલા પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગાના દેશના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી અને ગુજરાત સાથે વેપાર ધંધો વધારવાની તૈયારી વ્યક્ત કરી છે બરાબર તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે ભારતમાં ગાનાના હાઈ કમિશનર છે સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકર આ પ્રતિનિધિ મંડળમાં જોડાયા છે

નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે પોતાની ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી છે તો મિત્રો દરેક રાજ્ય પોતપોતાના રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે વેચાય એના માટે નવી નવી યોજનાઓ લાવી રહ્યા છે તો હાલમાં છત્તીસગઢ રાજ્યની સરકારે પોતાની ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી દીધી છે એના પહેલાં ગુજરાત સરકારે પણ કરી હતી બરાબર તો હવે છત્તીસગઢ રાજ્યની સરકારે પોતાની ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી છે વાત થઈ છે છત્તીસગઢ છત્તીસગઢના સીએમ છે મિત્રો હાલમાં ભૂપેશ બઘેલ કેપિટલ છે રાયપુર બરાબર છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર છત્તીસગઢના રાજ્યપાલ છે હાલમાં અનસુયા ઉઈકે મિત્રો વાત કરીએ તો હાલમાં છત્તીસગઢના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી મિતાન યોજનાની શરૂઆત કરી છે છત્તીસગઢ સરકાર દ્વારા કૌશલ્ય માતૃત્વ યોજનાની શરૂઆત થઈ છે દરેક જિલ્લામાં મહિલા સુરક્ષા સેલ સ્થાપિત કરવાની જાહેરાત છત્તીસગઢે કરી છે દાઈ દીદી મોબાઈલ ક્લિનિક શરૂ થયું છે અચાનક માર બાદલખોર વડનામા પારા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છત્તીસગઢમાં આવેલી છે નેક્સ્ટ છે હાલમાં ગેટિંગ ધ બ્રેડ ધ જેન જેડ વે ટુ સક્સેસ નામની પુસ્તક કોણે લખી છે મિત્રો પુસ્તકનું નામ થોડું અઘરું છે ગેટિંગ ધ બ્રેડ ધ જેન જેડ વે ટુ સક્સેસ નામની પુસ્તક લખી છે હાલમાં પ્રાર્થના બત્રાએ કોણે લખી છે પ્રાર્થના બત્રાય લખી છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એના પછી હાલમાં એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝના અધ્યક્ષ કોણ બન્યા છે તો એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી મિત્રો એના અધ્યક્ષ બની ગયા છે સુરંજન દાસ કોણ બન્યા છે સુરંજન દાસ બની ગયા છે હાલમાં નીતિ આયોગના નવા સીઈઓ બન્યા છે પરમેશ્વરન અય્યર સીબીડીટીના નવા અધ્યક્ષ બન્યા છે નીતિન ગુપ્તા ગેલના નવા ચેરમેન બન્યા છે સંદીપ કુમાર ગુપ્તા અવિવા ઇન્ડિયાના નવા એમડી અને સીઈઓ બન્યા છે અસિત રથ

તો બ્રિક્સ એટલે ભારત રશિયા ઇન્ડિયા સોરી બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશોનો સમૂહ છે બ્રિક્સ મંત્રીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે તો મિત્રો એ કર્યું છે અશ્વિની વૈષ્ણવે કોણે કર્યું અશ્વિની વૈષ્ણવે કર્યું છું બરાબર હવે આની અધ્યક્ષતા કરી છે મિત્રો ચીને અને વર્ચ્યુઅલી આમાં જોડાયા છે અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય રેલવે મંત્રી છે નેસ્ટ હાલમાં આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પુરીએ ક્યાં સ્વનિધિ મહોત્સવ શરૂ કર્યો છે તો હાલમાં આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પુરીએ ક્યાં ન્યૂ દિલ્હીમાં ન્યૂ દિલ્હીમાં સ્વનિધિ મહોત્સવની શરૂઆત કરી છે હાલમાં પીએમ મોદીએ અક્ષય પાત્ર મધ્યાહન ભોજન રસોઈનું ઉદ્ઘાટન ક્યાં કર્યું તો ફ્રેન્ડ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષય પાત્ર ભોજન રસોઈનું શરૂઆત કરી છે વારાણસી વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે મિત્રો કાશી વારાણસી બનારસ આ બધું એક જ છે બરાબર કાશી દુનિયાની સૌથી પ્રાચીન નગરી છે બરાબર સૌથી પ્રાચીન શહેર છે એને હવે વારાણસી તરીકે ઓળખવામાં આવે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી સાંસદ છે હાલમાં અમિત શાહે સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમાનું સ્ટેચ્યુ ઓફ પીસનું ઉદ્ઘાટન ઉદઘાટન ક્યાં કર્યું તો હાલમાં કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ એમણે સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ પીસનું ઉદઘાટન કર્યું છે શ્રીનગર ખાતે ક્યાં કર્યું છે શ્રીનગર ખાતે તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ હાલમાં બીજેપીએ રાજ્યસભા માટે કોને નામાંકન કર્યા છે તો મિત્રો દક્ષિણ ભારતમાં પગ પસારવા માટે બીજેપીએ આ તમામે તમામ દક્ષિણ ભારતના છે થોડીક તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં

પટકથા લેખક કે વી વિજેન્દ્ર પ્રસાદ આ ચારે ચાર જણને ઉપરના તમામને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે મિત્રો રાજ્યસભામાં કાર્યકાળ છ વર્ષનો હોય છે એ પણ ખાસ યાદ રાખો નેક્સ્ટ હાલમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘના નવા અધ્યક્ષ કોણ બન્યા છે ભારતીય ઉદ્યોગ પરિસંઘના નવા અધ્યક્ષ કોણ બન્યા છે મિત્રો એ બન્યા છે આર દિનેશ ભારતીય ઉદ્યોગ પરિસંઘ એટલે કે કોન્ફિડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એની સ્થાપના એટીન નાઇન્ટી ફાઇવ અઢારસો પંચાણુંમાં થઈ હતી હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવેલું કે હાલમાં કોણે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો અમદાવાદમાં પ્રારંભ કરાવ્યો ફ્રેન્ડ રાઈટ આન્સર તમારા ભૂપેન્દ્ર પટેલ આજનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાર્ક બનશે જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઈવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ